મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલનો ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય લેવાયો. બ્યુરો રિપોર્ટ, ગાંધીનગર. આજે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હજુ વરસાદ ઓછો થયો છે, અથવા તો નથી થયો છે, અથવા તો અપૂરતો થયો છે. વિશેષ કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ઓછા વરસાદના કારણે આમ વાવણી કરવાનું એમના માટે શક્ય બન્યું નહોતું. પરંતુ વરસાદ આ ખેંચાતો જતા લાગતા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે નિર્ણય કર્યો છે, નર્મદા યોજનાનો મહત્તમ લાભ લેવા માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતો ખરીફ પાકની વાવણી કરી શકે તે હેતુથી નર્મદા મુખ્ય નહેરમાં આજથી 17,000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય આદરણીય મુખ્યમંત્રી સાહેબના વડપણ હેઠળ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાંથી પણ, સૌરાષ્ટ્રમાંથી પણ, અને જ્યાં આગળ ઓછો વરસાદ છે ત્યાં લોકોની લાગણીને સમજી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બનાસકાંઠામાંથી પરબતભાઈ પટેલ, શંકરભાઈ ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સંગઠનના સૌ લોકોએ આ બાબતની માગણી કરી હતી. એટલે સરકારે ઉત્તર ગુજરાતના 700 કરતાં પણ વધાર તળાવો સુજલામ સુફલામ યોજના થકી જોડાયેલા છે, તેમાં પણ પાણી નાખવાનો નિર્ણય કર્યો છે. આશરે 1 અઠવાડિયું સુધી આ પાણી ચલાવવામાં આવશે અને 11 લાખ હેક્ટર વિસ્તારના ખેડૂતોને ખરીફ પાકની વાવણી માટે મુશ્કેલી ના પડે તે માટે આ નિર્ણય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લીધેલો છે, જેથી કરી અને આવતા સમયની અંદર ઝડપથી 1 અઠવાડિયામાં જ આ બધા તળાવો ભરાય, કે જ્યાં આગળ નહેરોથી ભરી શકાય, પાઇપલાઇનથી ભરી શકાય અને જ્યાંથી પણ ભરી શકાતા હોય એવા તમામ તળાવોને ભરવાનો પ્રજાભિમુખ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવ્યો છે, જેથી કરી અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ચોમાસું સિઝન દરમિયાન ન પડે અને ઝડપથી એ લોકો વાવણી કરી શકે. કર્માવત મુક્તેશ્વર માટેની અલગથી યોજના, એમાં વધારાનું પાણી માટેની લાઇન માટેની યોજના, એને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને સાથે સાથે કર્માવત તળાવનો આપણે સામનો કર્યો એવા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી નથી. જનજીવન મંદું પડી જાય, ઇકોનોમી મંદી પડી જાય, લોકોને જેલમાં અથવા તો પોતે બંધ કરી દેવામાં આવ્યા એવી લાગણીનો અનુભવ ના થાય એના માટે પણ ક્યાંક ને ક્યાંક લોકો જાતે એસઓપી હોવા છતાં, એસઓપી એટલે ગાઈડલાઇન્સ, કે તમને એક માર્ગદર્શિકા આપવામાં આવે છે કે કોરોનાથી બચવું હોય તો તમારે આટલું આટલું કરવું જોઈએ, એ લોકોએ પાળવાનો વિષય છે. રથયાત્રા એ ધાર્મિક આસ્થાનો વિષય છે અને આસ્થાની સાથે વર્ષોથી જોડાયેલી આ આસ્થા ભગવાન જગન્નાથજી રથ દિનચર્યાએ આખા અમદાવાદમાં નીકળતા હોય ત્યારે 2 વર્ષ સુધી આ રથયાત્રા નીકળેલી નથી, પરંતુ આ વર્ષે કોરોનાની તીવ્રતામાં ખૂબ ઘટાડાના કારણે આ વખતની રથયાત્રા પણ અમદાવાદમાં નીકળવાની છે. આરોગ્ય મંત્રીને પણ 2 હાથ 2 આંખ 2 કાન, એ પણ એક માણસ છે, એને પણ કોરોના થઈ શકે. ઓકે, જે પાઇપલાઇનો દ્વારા તળાવો ભરવાની વ્યવસ્થા થઈ ચૂકી છે એવા તમામ તળાવો ને ભરવા માટે આ 17,000 ક્યુસેક જે પાણી છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ. આ મેં કહ્યું તેમ આ સતત 1 અઠવાડિયા સુધી, 1 અઠવાડિયા સુધી આજથી જ થશે. અત્યારે મેઇન કેનાલમાં ચાલુ થશે અને આવતીકાલથી એ બ્રાન્ચ કેનાલમાં પણ ચાલુ થશે. એવા એક્ઝેક્ટ ફિગર તો મારી પાસે નથી, પરંતુ આ તળાવો ભરતા 11 લાખ હેક્ટર કરતાં પણ વધારે વિસ્તારને
મોટો ફાયદો થશે. સાહેબ લોકશાહી આપણે હવામાન ખાતા દ્વારા કોઈ સંજ્ઞાન લીધું છે કે વરસાદ મોડો આવવાનો છે? હવામાન ખાતા દ્વારા જે સંજ્ઞાન મળે છે એ પ્રમાણે વરસાદ વહેલા થવાની વકી હતી, મોડો થયો, પરંતુ લગભગ 7મી પહેલાં બધી જગ્યાએ વરસાદ થઈ જશે એવો વરસાદ IMD હવામાન ખાતાનો વર્તારો છે. પરંતુ અગમચેતીના પગલાં સ્વરૂપે માનો કે આ વરસાદ ખેંચાય તો પણ તળાવો જો ભરેલા હોય તો ખરીફ વાવણી કરવામાં ખેડૂતોને મુશ્કેલી ના પડે. મેં પહેલાં કહ્યું તેમ કે જ્યાં આગળ કેનાલો દ્વારા અથવા તો પાઇપલાઇનો દ્વારા તળાવ ભરવા માટેની વ્યવસ્થાઓ થઈ ચૂકી છે, તમામ તળાવો જેમાં સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, જ્યાં વ્યવસ્થાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્રયત્નોથી આપણે જે નેટવર્ક ઊભું કર્યું છે એ નેટવર્કની અંદર બધા તળાવો ભરવા માટેની આ વ્યવસ્થા. જેટલા પણ કેનાલો દ્વારા અથવા તો મેં કહ્યું પાઇપલાઇનો દ્વારા મારી પાસે હાલ ઉત્તર ગુજરાતના 700 તળાવોની યાદી અને આંકડો છે. એ જ પ્રમાણે સૌરાષ્ટ્રના તળાવો હોય અને કચ્છના હોય કે જેના દ્વારા તળાવો સુધી એ પાણી પહોંચાડી શકીએ એ વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એવી તમામ વ્યવસ્થાઓ જે તળાવમાં હોય એ તમામ તળાવને આ પાણી આપવા માટે આપણે 17,000 ક્યુસેક પાણીનો ઉપયોગ કરવાના છીએ. કેબિનેટ કંઈક આકસ્મિક કારણોસર નહીં મળી હોય, કારણની કે મને પણ ખબર નથી. અરે આખી સરકાર ઓલ રાઈટ છે, બધાને સરસ છે. ગુજરાત અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ કોરોના અત્યારે જે પ્રકારનો વેરિયન્ટ સબ વેરિયન્ટ આપણને માલુમ પડે છે, લગભગ મોટાભાગના કેસોમાં આજે એક પણ હોસ્પિટલાઇઝેશન અથવા તો જેને વેન્ટિલેટર અથવા તો જેને ક્રિટિકલ કેરની સારવારની જરૂર પડે એવા કોઈ દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ નથી. અને લગભગ ઘણી વખતે તો આ કોરોના થયા પછી પણ એઝિથ્રોમાઇસિન, એન્ટીબાયોટિક અને વિટામિન્સની ગોળીઓ દ્વારા પણ ઘરે સીધે સીધી સારવાર લઈને લોકો પોતાના ડૉક્ટર હોય એમના દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર અથવા તો આપણી જે સરકારી વ્યવસ્થાઓમાં છે દવાઓ લઈ અને પોતે હોમ આઇસોલેશન દ્વારા સાજા થઈ રહ્યા છે. કોરોનાની ગાઈડલાઇન ઓલરેડી અમલમાં જ હતી, SOP પણ અમલમાં હતા, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક એ જે બે મહત્ત્વની વસ્તુ છે જે કોરોનાથી બચાવે છે, એ કદી પણ એ SOPમાંથી ગાઈડલાઇનમાંથી દૂર કરવામાં નથી આવ્યું. પરંતુ જેમ જેમ વેરિયન્ટ મંદો આપણને લાગે છે, મંદો પડતો જાય એવું લાગી રહ્યું છે અને એની તીવ્રતા ના વર્તતા લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આમાં થોડી કોતાહી બરતી હોય એવું મને લાગે છે. સાહેબ, પરમ દિવસે રથયાત્રા નીકળવાની છે, તમે એમ કહો છો કે SOPનો બધી પ્રકારનો આપણે નિયમોનું પાલન થાય એવું આપણે ઈચ્છીએ છીએ, તો રથયાત્રાની અંદર લાખો માણસોની જ્યારે પબ્લિક આવશે, આપ કહો છો એ બધી બરોબર છે કે ડોક્ટરો પાસેથી દવા લઈ લે છે, સરકાર દ્વારા જે કંઈ આંકડા આપવામાં આવે છે એનાથી 3 ગણા કોરોનાના કેસો અત્યારના હાલ ગુજરાતમાં છે. તો તમે એક બાજુ SOPની વાત કરી રહ્યા છો, બીજી બાજુ સરકાર ઉત્સવો કરી રહી છે, જ્યારે ત્યાં કોઈ જગ્યાએ લોકાપર્ણ, કોઈ જગ્યાએ કાત મુહૂર્ત, કોઈ જગ્યાએ સાહેબના પ્રોગ્રામ, એવી રીતના ઉત્સવો તમે કરી રહ્યા છો, તો તમે SOPને તો સરકાર જ ભંગ કરે છે. કોરોના આખી દુનિયાની અંદર પણ અત્યારે જે તીવ્રતા ભૂતકાળમાં હતી એની જગ્યાએ ક્યાંક મંદો આખી દુનિયામાં દેખાઈ રહ્યો છે, પરંતુ એ કોરોના કારણે જે જનજીવન જે બીજી લહેરનો આપણે સામનો કર્યો એવા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તતી નથી. જનજીવન મંદું પડી જાય, ઇકોનોમી મંદી પડી જાય, લોકોને જેલમાં અથવા તો પોતે બંધ કરી દેવામાં આવ્યા એવી લાગણીનો અનુભવ ના થાય
એના માટે પણ ક્યાંક ને ક્યાંક યોજના એને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને સાથે સાથે કર્માવત તળાવ માટે પણ ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરી આગામી સમયમાં ખૂબ જ ટૂંક સમયમાં એની સૈદ્ધાંતિક મંજૂરી સાથે આગામી વર્ષોમાં વર્ષોથી જે કર્માવત તળાવની માગણી હતી કે ત્યાં પાણી નાખવામાં આવે 112 હેક્ટર જેવું મોટું તળાવ છે જેથી કરી અને આજુબાજુના 60-70 જેટલા ગામોને સીધો પાણીનો લાભ મળી શકે એ બાબતની પણ આગામી ટૂંક જ સમયમાં કર્માવત તળાવ ભરવા માટે પણ ખૂબ મોટી રકમના ખર્ચે આશરે 500 કરોડ કરતાં પણ વધારે રકમના ખર્ચે આયોજન થઈ રહ્યું છે મુક્તેશ્વર માટે પણ અને જે બાકીનો વિસ્તાર બનાસકાંઠાની અંદર જે મુખ્યત્વે 4 તાલુકાઓ છે એ 4 તાલુકાઓમાં પણ જ્યાં આગળ પાણી હજુ પહોંચ્યું નથી ત્યાં પણ ભવિષ્યના આયોજનની તૈયારી આપણે કરી દીધી છે સૌરાષ્ટ્રની અંદર અત્યારે ત્યાં જે સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ છે અને મેઇન કેનાલ છે બંને દ્વારા જેટલા તળાવો આ કેનાલ દ્વારા ભરાતા હોય તમામ તળાવો ભરવાની માટે આ 17,000 ક્યુસેક પાણીનો ઉપયોગ થશે કે જેની અંદર જે તળાવોને કેનાલ દ્વારા અથવા તો પાઇપલાઇનો દ્વારા જોડેલા છે એવા તમામ તળાવોમાં આ પાણી નાખવામાં આવશે આ વ્યવસ્થા તળાવો ભરવા માટેની નર્મદાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ અને ઇવન દો મધ્ય ગુજરાતમાં પણ જે કેનાલો દ્વારા તળાવો ભરવાની વ્યવસ્થા થઈ ચૂકી છે જે પાઇપલાઇનો દ્વારા તળાવો ભરવાની વ્યવસ્થા થઈ ચૂકી છે એવા તમામ તળાવોને ભરવા માટે આ 17,000 ક્યુસેક જે પાણી છે એનો ઉપયોગ આપણે કરવાના છીએ આ મેં કહ્યું તેમ આ સતત એક અઠવાડિયા સુધી આજથી જ થશે અત્યારે મેઇન કેનાલમાં ચાલુ થશે અને આવતીકાલથી એ બ્રાન્ચ કેનાલમાં પણ ચાલુ થશે એવા એક્ઝેક્ટ ફિગર તો મારી પાસે નથી પરંતુ આ તળાવો ભરતા 11 લાખ હેક્ટર કરતાં પણ